વૈરાગ્ય આપણા દિવસમાં આપણા દિનમાં વસે નહીં ત્યાં સુધી સમ્યક ભગવાનનો ધર્મ આપણા હૃદયમાં આવે નહીં. ત્યાં કોના હૃદયમાં છે? આવા બેસીએ એટલે કોઈ પણ દૂષણ કાઢવું નહીં અને કોઈ પણ પ્રશંસા કરવી નહીં. આટલી પ્રતિજ્ઞા કોને દાળ મોળી આપે, પીકી આપે, રૂખી રોટલી મીઠા વગરની અને મળી હોય તો ચબડ્યા વગરની હોય તો મન કોનું ન બગડે. કદાચ બોલે નહીં પણ મન પણ બગડે નહીં એવી અવસ્થા આપણે લાવવી છે કે નથી લાવવી? અને કેવું છે કે ઉત્સમ અને વૈરાગ્ય એ પાયા છે જીવનની અંદર. ધર્મ પામવા માટે બે પાયા છે. પહેલો પાયો ઉપશમ, બીજો પાયો વૈરાગ્ય. પહેલો પાયો વૈરાગ્ય, બીજો પાયો ઉપશમ. જેને વૈરાગ્ય હોય એને ઉપશમ આવે, જેને ઉપશમ હોય એને વૈરાગ્ય આવે. જીવનમાં શાંત કોણ? આપણી મુશ્કેલી ઘડે એક કાકાને વાત આવે છે. એક કાકાએ નક્કી કર્યું કે મારે ગુસ્સો કરવો નહીં. આવી પ્રતિજ્ઞા કરી. કાકાની પરીક્ષા કરવા માટે અને કાકાને આમંત્રણ નહીં, કાકાને જમવા બેસવાનું નહીં, કાકાને આમંત્રણ જ નહીં. કાકો મનમાં ઘણો ધુઆ ધુઆ થાય છેઠ. બધા જમી રહ્યા પછી કાકા બેઠા ત્યારે કાકાના ભાણામાં પોતરો લાડવાની પછી કાકા હમતી ગયો કે આ મારી પરીક્ષા છે. હમતી ગયા પછી પરીક્ષામાં નફા શું થાય? કાકા ઉભો થઈ ગયો, બધાને પીરસો માળ્યો, બધાને જમાડ્યા અને શાંત રીતે કામ કર્યું. મગજ ગમે ત્યારે પણ પરિસ્થિતિ બદલાય ત્યારે શાંત કોનું રહે? કોઈ પાંચ માણસ નક્કી કરીને આપણને ઉશ્કેરાટ કરવા આવે ત્યારે આપણે શાંત ક્યારે રહીએ? કોઈ પાંચ માણસ નક્કી કરીને આપણને પ્રલોભન કરવા આવે ત્યારે માણસ સ્વસ્થ ક્યારે રહે? પ્રલોભનમાં ક્યારે ન તણાય? પોતાના નિયમનમાં, પોતાના આચારમાં ચુસ્ત હોય ત્યારે પ્રલોભનમાં ન તણાય. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં. જય ઘોષ સુરીજી અમારા. જય ઘોષ ગુરુજી.